નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પોતાના દિલમાં રમતી વાત દેશને કહેવા માટે મન કી બાત કાર્યક્રમની 18મી આવૃત્તિ રજૂ કરતા પ્રધાનમંત્રી. ખેડૂતોને વર્ષા જળ સંચય, યુવા પેઢીને ખેલકૂદમાં રૂચિ લેવા, તો ડાયાબિટીસને દેશવટો આપવા આમ આદમીને કરી અપીલ. વરસાદનું પાણી બચાવવા માટે 5 લાખ ખેત તલાવડી બાંધવાનો વિરાટ અંદાજ રજૂ કરતા પ્રધાનમંત્રી. ગુજરાતમાં સફળ થયેલો ખેત તલાવડીનો પ્રયોગ રાષ્ટ્રીય ફલક પર અનુકરણ માટે મૂકી જળ સંગ્રહ માટે કર્યો આગ્રહ. ફિફા વર્લ્ડ કપ અંડર 17ના સાચા યજમાન બનવા યુવાનોને ખેલકૂદમાં રૂચિ લેવા પ્રધાનમંત્રીએ આપી પ્રેરણા. કિસાન સુવિધા એપ ડાઉનલોડ કરી ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયાના ફાયદાનો અનુભવ કરવા આપી શીખ. આસામ અને પશ્ચિમ બંગાળના મતદારોને સેવાનો એક અવસર હવે ભાજપને આપવા પ્રધાનમંત્રીએ કરી અપીલ. આઝાદી સમયે સૌથી સુખી 5 રાજ્યમાં સામેલ આસામ આજે સૌથી પછાત 5માં કેમ પહોંચ્યું તેવો કર્યો સવાલ. અને ભાજપ પ્રમુખ અમિતભાઈએ ખેડૂતોને કહ્યું, 5 વર્ષમાં કિસાન પરિવારની આવક બમણી કરવા માંગે છે મોદી સરકાર. ખેડૂત માટે ફાયદાના અભય વચન જેવી પ્રધાનમંત્રી ફસલ વીમાની પોલિસી અચૂક ખરીદવા ખેડૂતને મુખ્યમંત્રીએ કરી અપીલ. જોઈએ સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બંધારણની કલમ 356 હેઠળ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદતા વટહુકમ ઉપર હસ્તાક્ષર કરી દીધા હોવાના સમાચાર છે. ઉત્તરાખંડ વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં રખાઈ છે. ગઈ મોડી રાત્રે મળેલી કેબિનેટની તાકીદની બેઠકમાં ચર્ચા માટે પ્રધાનમંત્રી મોદી તેમનો આસામ પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પાછા ફર્યા હતા. કેબિનેટના રાષ્ટ્રપતિ શાસન માટેના નિર્ણયની વાત લઈને નાણામંત્રી અરુણ જેટલી રૂબરૂ રાષ્ટ્રપતિને મળવા ગયા હોવાનું પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે. દેશને પોતાના દિલમાં રમતી વાત કહેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દર મહિને રજૂ કરે છે, જેની આજે 18મી આવૃત્તિ આકાશવાણી અને દૂરદર્શન ઉપર પ્રસ્તુત થઈ. વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો સમક્ષ પ્રધાનમંત્રીએ રજૂ કરેલી અપેક્ષાનું વિચારફલક એટલું સમૃદ્ધ અને વિસ્તૃત હતું કે જવલ્લે જ ભાવિ ભારતની આટલી સશક્ત કલ્પના કોઈ રાષ્ટ્રનેતાએ આમ આદમી સમક્ષ રજૂ કરી હોય. ફૂટબોલથી માંડી ફર્ટિલાઇઝર અને ભણતરથી માંડી શોખના ચણતર માટે કરેલી વાત પ્રસ્તુત છે. મન કી બાત મારફતે દેશવાસીઓને સંબોધન કરનારા પ્રધાનમંત્રીએ ફરી વિવિધ મુદ્દાઓ ઉપર પોતાના વિચારો જનતા સામે મૂક્યા છે. તેમણે દેશની વસ્તી પૈકી 65% એવા યુવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ખેલકૂદમાં એક નવી ક્રાંતિનો સમય છે. દેશમાં ક્રિકેટની જેમ ફૂટબોલ, હોકી, ટેનિસ અને કબડ્ડીનું પણ આકર્ષણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2017માં ભારત ફિફા અંડર 17 વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે તેમણે દેશભરમાં આ વર્ષે ફૂટબોલનો માહોલ બનાવવાની અપીલ કરી હતી. પૂરા વર્ષ એક ફૂટબોલ 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 કા માહોલ બના દે, સ્કૂલો મેં, કોલેજો મેં, હિન્દુસ્તાન કે હર કોને પર હમારે નવજવાન, હમારે સ્કૂલો કે બાલક પસીને સે તરબતર હો, ચારો તરફ ફૂટબોલ ખેલા જાતા હો, યે અગર કરેંગે તો ફિર તો મેજબાની કા મજા આયેગા. ઓર ઇસલિયે હમ સબકી કોશિશ હોની ચાહીએ કે હમ ફૂટબોલ કો ગાંવ ગાંવ ગલી ગલી કેસે પહોંચાય. 2017 ફિફા અંડર 17 વિશ્વકપ એક એસા અવસર હૈ, ઇસ એક સાલ કે ભીતર ભીતર હમ ચારો તરફ નવજવાનો કે અંદર ફૂટબોલ કે લીએ એક નયા જોમ ભર દે, નયા જુસ્સા ભર દે. 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ છે, જેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે આ દિવસની પ્રેરણા લઈને ડાયાબિટીસ નાબૂદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હમ 7 તારીખ સે કુછ પ્રેરણા લેકર કે અપને નિજી જીવન મેં ડાયાબિટીસ કો પરાસ્ત કરને કે લીએ કુછ કર સકતે હૈ ક્યા. આપકો યોગા મેં રુચિ હૈ તો યોગા કીજીએ, નહીં તો કમ સે કમ દોડને ચલને કે લીએ તો જાઈએ. અગર મેરે દેશ કા હર નાગરિક સ્વસ્થ હોગા તો મેરા ભારત ભી તો સ્વસ્થ હોગા. કભી કભાર હમ સંકોચવશ મેડિકલ ચેકઅપ નહીં કરવાતે હૈ ઓર ફિર બહોત બુરે હાલ હોને કે બાદ ધ્યાનમાં આતા હો મેરા તો બહોત પુરાના ડાયાબિટીસ થા, ચેક કરને મેં ક્યાં જાતા હૈ. પ્રધાનમંત્રીએ તળાવ બચાવવા અને પાણી સંગ્રહ કરવા ઉપર ભાર મૂક્યો છે, જેથી ઓછા વરસાદમાં પણ ખેડૂતોને તકલીફ ન પડે. ઇસ બાર આપને દેખા હોગા 5 લાખ તાલાબ ખેત તાલાબ બનાને કા બીડા ઉઠાયા હૈ,
मनरेगा से भी जल संचय के लिए एसेट्स क्रिएट करने की तरफ बल दिया है। गांव गांव पानी बचाओ, आने वाली बारिश में बूंद बूंद पानी कैसे बचाएं, गांव का पानी गांव में रहे, ये अभियान कैसे चलाएं, आप योजना बनाइए, सरकार की योजनाओं से जुड़िए, ताकि एक ऐसा जन आंदोलन खड़ा करें जिसके पानी का महात्मा भी समझे और पानी संचय के लिए हर कोई जुड़े। देश में कई ऐसे गांव होंगे, कई ऐसे प्रगतिशील किसान होंगे, कई ऐसे जागरूक नागरिक होंगे जिन्होंने इस काम को किया होगा, लेकिन फिर भी अभी और ज्यादा करने की आवश्यकता है। प्रधानमंत्री मोदीए देशना खेडूतोने अपील करी छे कि जो जमीननी फलद्रुपता जाळवी राखवी हशे तो फर्टिलाइजरनो उपयोग घटाडवो पड़शे। प्रधानमंत्रीए बाबा साहेब आंबेडकर ने याद करता कहूं कि बाबा साहेबे आपणने सारा नागरिक बनवा माटे घणुं शीखव्युं छे। प्रवासन विषे वात करता तेमणे देशवासीओए अत्यार सुधी करेला अभियाननी सराहना करी हती अने आज अभियानने आगळना तबक्का तरफ लई जवा अपील करी छे। પ્રધાનમંત્રીએ દેશના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સૂચન કર્યું કે આ વર્ષે રજાઓમાં તેઓ પોતાના હુન્નરને વિકસાવવાનું કામ કરે। પ્રધાનમંત્રી મોદી અત્યાર સુધી આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત, દેશમાં નશાની વધતી આદત, સ્વાસ્થ્ય, કાળા નાણાં તેમજ ખેડૂતોની સમસ્યાને લઈને વાત કરી ચૂક્યા છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આજનો મન કી બાત રવિવાર જેમણે પ્રધાનમંત્રી સાથે કનેક્ટ થઈ ઉજવ્યો તેવા લોકોના પ્રતિભાવ જાણવાની અમે કોશિશ કરી છે। પ્રસ્તુત છે લોકોને ગમેલી વાત। આજ મને આનંદ થયો કે મોદી સાહેબે આટલો મજાનો સરસ ઇન્ટરેસ્ટ સ્પોર્ટ્સ માટે લીધો છે। ફિફા વર્લ્ડ કપની વાત કરીએ, 2017ની સાલમાં ભારત એનું યજમાન પદ કરી રહ્યું છે। ત્યારે ફૂટબોલની વાત કરું તો આપણે મોદી સાહેબે વાત કરી તેમ આશરે વર્લ્ડના 200 જેટલા કન્ટ્રીઝ ભાગ લે છે, એમાં આપણો નંબર 139મો છે। જળ સંચય માટેની વાત કરી છે, ખરેખર એમનું વિઝન જે 2050માં દેખાય છે અત્યારે એ જાણી રહ્યા છે, અને એ પોતે બી કહે છે કે દરેક જણે જળ સંચયનો ઉપયોગ કરવો જોઈએ અને એમાં પોતાનો યોગદાન આપવું જોઈએ। મોદી સાહેબે જે રાસાયણિક ખાતર ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ જે વાત કરી એ બહુ જ મહત્ત્વની વાત છે, કારણ કે રાસાયણિક ખાતરથી ફળદ્રુપતા ઓછી થતી જાય છે। હર એક વખતે એ જે મનની વાત કહે છે એના જે પાછળનો લોજિક છે એની અંદર અનેકે અનેક પ્રકારની ઓપોર્ચ્યુનિટીને આપણા દેશને શું જોઈએ છે, લોકોને શું જોઈએ છે, એની પ્રગતિ કઈ રીતે થાય દેશની લોકોની, એને માટેના એના વિચારો તરતા મૂકે છે। અને લોકો ઘણા બધા એવા હોય વાતો બહુ કરે પણ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા હોતા, જ્યારે આ વાત કરી અને એની ઉપર ઇમિડિયેટ એક્શન લે છે। વેકેશનમાં બાળકને દરેક એક્ટિવિટીઝ કરાવવી જોઈએ, જેમ કે સ્પોર્ટ્સ છે, જિમ્નાસ્ટિક છે, પછી તેમને ફરવા બી લઈ જવું જોઈએ ટુરિઝમ તરીકે। એ રીતે બધી જેમણે જે મને વાત કરી છે તે મને બહુ જ ગમી છે। પ્રધાનમંત્રીએ જે આપણને ડાયાબિટીસ વિશે વાત કરી એ બહુ જ યોગ્ય છે। અત્યારે ગવર્મેન્ટ આપણને એટલો સપોર્ટ કરે છે, ડાયાબિટીસ માટે જગ્યાએ જગ્યાએ નાના વિલેજીસમાં પણ કેમ્પ યોજાય છે, જુદા જુદા સ્થળોએ ફરવાથી જુદા લોકોના સંપર્કમાં આવીએ, ભૌગોલિક પરિસ્થિતિના સંપર્કમાં આવીએ, તેનાથી આપણને અને આપણે એપ્લિકેશન એના ફોટા પાડીએ કે એના વિશે કોઈ લખાણ કે જે કંઈ હોય એ આપણે ફ્રેન્ડ સાથે શેર કરીએ, કોઈ સ્વજનો સાથે શેર કરીએ, એનાથી એને પણ ત્યાં જવાનું મન થાય। વિદ્યાર્થીઓ છુટ્ટીઓના વેકેશનમાં સ્વિમિંગ કરવું જોઈએ, કોચિંગ ક્લાસીસ કરવા જોઈએ, ક્રિકેટ ફૂટબોલ રમત ગમતના, ખાસ કરીને તો ક્રિકેટ, પણ ક્રિકેટ શું બીજી ગેમમાં પણ તમે ઇન્ટરેસ્ટ લ્યો, ક્રિકેટ બધા રમે છે એટલે આપણને બહુ ઈચ્છા થાય, પણ ફૂટબોલ જે છે વર્લ્ડમાં ક્રિકેટ કરતા તો ફૂટબોલ વધારે રમાય છે। મન કી બાત થી ઘણું અમને જાણવા મળ્યું, જેમ કે ખેડૂતોને ઘણો લાભ થઈ શકે છે, મહિલાઓ માટે ખૂબ સારું કહેવાય હોસ્પિટલોમાં મળી શકે, અત્યારે સ્ટુડન્ટને પણ સારી એવી સ્કોલરશિપ મળે છે। વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ। સુખા હોય બે મોસમ કી બરખા હો, કીડા લગે ખેત મે આ દુવિધા હો, બહોત હી કમ પ્રીમિયમ પે પૂરી હો ભરપાઈ, ફસલ ભી મુક્ત રહે કટાઈ કે બાદ ભી ભાઈ, હા ઋણી યા અઋણી અબ હર કિસાન લાભ ઉઠાએ, એક મોસમ કદર હૈ સબ કિસાન બીમા કરાએ, પ્રધાન
कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। આસામના વેગીલા ચૂંટણી પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ રંગાપાડામાં જાહેરસભાને સંબોધતા મતદારોને આગ્રહ કર્યો હતો કે એક અવસર હવે તેઓ ભાજપને આપી આસામની કાયાપલટમાં ભાગીદાર બને। આસામની હાલત વિશે દુઃખ સાથે તેમણે સચોટ વાત કરી હતી કે આઝાદી સમયે દેશના સૌથી સુખી પાંચ રાજ્યોમાં આસામ હતું। દુર્ભાગ્ય આજે સૌથી પછાત પાંચ રાજ્યોમાં આસામનું નામ લેવાય તેટલું પાછળ આસામ રહી ગયું છે। ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદને વરેલી હોવાનો ટંકાર કરતા પ્રધાનમંત્રીએ મતદારોને માર્મિક રીતે સત્ય કહી નાખ્યું હતું કે તેમની લડાઈ ગોગોઈ નહીં પણ ગરીબી સામે છે। 60 સાલ કોંગ્રેસને એસા કારોબાર ચલાયા, એસે કરતબ કિયે, એસે કારનામે કિયે કે જો આસામ પહેલે પાંચ અચ્છે રાજ્યો મેં થા, વો આજ દેશ કે સબસે ગરીબ પાંચ રાજ્યો મેં આ ગયા। और इसलिए मेरे भाइयों बहनों, 4 तारीख और 11 तारीख को आप जब बटन दबाए ना, तो इनके 60 साल के पापों का चुन चुन करके हिसाब मांगिए, चुन चुन करके हिसाब। ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહની હાજરીમાં સુરત નજીક કડોદરા ખાતે ભાજપનું કિસાન સંમેલન યોજાઈ ગયું, જેમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તથા પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી સહિત કિસાન મોરચાના અગ્રણીઓ હાજર હતા। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સહિતના ખેડૂત ઉપયોગી પગલાંઓ દ્વારા મોદી સરકાર ખેડૂત પરિવારની આવક 5 વર્ષમાં બમણી કરવા માટે કેટલી જહેમત ઉઠાવી રહી છે તેની ઊંડાણથી છણાવટ અમિતભાઈએ ખેડૂતો સમક્ષ કરી હતી। તો મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સજીવ ખેતી તરફ વળવાની હાકલ કરતા કહ્યું હતું કે સુગર ફેક્ટરીને આર્થિક રીતે ટકાવી રાખવા રાજ્ય સરકારે મોટા પાયે મદદ કરી છે। પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના ખેડૂતોને ભાજપની શાન તરીકે બતાવતા કહ્યું હતું કે પાક વીમો આટલા મામૂલી પ્રીમિયમથી ખેડૂતોને આઝાદી પછી પહેલીવાર મોદી સરકારે જ આપ્યો છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સમર્પણ આંખની હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું। હરિભાઈ ચૌધરીએ આંખની હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગના નિર્માણમાં દાતાઓના સહયોગની સરાહના કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની છબી હવે બદલાઈ રહી છે અને સાંસદ તરીકે તેમણે વિકાસ કામોની 90% ગ્રાન્ટ શિક્ષણ પાછળ વાપરી છે। જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણને લઈને અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। હોળીનો તહેવાર 2 દિવસ પહેલા પૂર્ણ થયો, પરંતુ છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં હોળીનો ઉલ્લાસ 15 દિવસ સુધી ચાલે છે। 15 દિવસ સુધી અહીં ગેરના મેળાની ઉજવણી થાય છે અને દેશમાં કોઈપણ ખૂણાથી તમામ આદિવાસીઓ માદરે વતન પહોંચી જાય છે। વર્ષભર ધંધા રોજગાર બીમારી કે અન્ય સામાજિક સમસ્યાઓને લઈને પોતાની કુળદેવીની બાધા રાખતા આદિવાસીઓ આ મેળામાં ઘેરિયા બનીને આવે છે, જેથી જ તેને ગેરનો મેળો નામ અપાયો છે। માથા પર પીંછા લગાવી રામઢોલના તાલે નાચગાન થાય છે તો યુવાનો અહીં જીવનસાથીની પણ પસંદગી કરે છે। એ બહુ જ મહત્વનો મેળો હોય છે અને આ મેળાની અંદર ગુજરાતના તમામ મોટા યાત્રાધામમાં મહોત્સવોનું આયોજન કરીને શ્રદ્ધાળુઓમાં તીર્થસ્થળો પ્રત્યે આકર્ષણ ઉભું કરવાના પ્રયાસો રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા હાથ ધરાયા છે, જે અંતર્ગત પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં બીજા વાર્ષિક ઉત્સવની શરૂઆત થઈ હતી। દાંતા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ હોળી, લોકનૃત્ય, ધમાલ નૃત્ય અને ડાંગી નૃત્ય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। જામનગર જિલ્લા પોલીસ હસ્તકની જામનગર સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો જરૂરિયાતમંદ પરિવારોએ બહોળી સંખ્યામાં ફાયદો લીધો હતો। કેમ્પમાં સારવાર માટે એલોપેથી સાથોસાથ હોમિયોપેથી તથા એક્યુપ્રેશરના નિષ્ણાતો હાજર રખાયા હતા, જેથી આડઅસર વગરની લાંબા ગાળાની સારવાર લેવા ઇચ્છતા દર્દીઓને માર્ગદર્શન મળી રહે। પોલીસ બેડાની જહેમતથી આવો કેમ્પ જાહેર જનતા માટે યોજાય તેને જામનગરની ખાસિયત ગણવાની વાત નાયબ જિલ્લા પોલીસ વડા એસએન શેખ દ્વારા કરવામાં આવી હતી। ટી20 વર્લ્ડ કપના ગ્રુપ બીમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં મહત્વનો મુકાબલો થશે। સેમીફાઇનલમાં પહોંચવા આજની મેચ જીતવી બંને ટીમ માટે અનિવાર્ય છે।
કારણ કે આ ગ્રુપમાંથી ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં રમાયેલી 3 મેચમાંથી 2 મેચમાં વિજય મેળવ્યો છે. એટલે જે ટીમ આજની મેચ જીતશે તે ગ્રુપ બીમાં ન્યૂઝીલેન્ડ પછી સેમીફાઇનલમાં ક્વોલિફાય થનારી બીજી ટીમ બનશે. આજે મોટો અપસેટ સર્જતા અફઘાનિસ્તાને વેસ્ટ ઇન્ડિઝને 6 રને પરાજય આપ્યો હતો. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.